નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિરાંગીની પટેલ અશ્વિક વિદ્યાલય કિલ્લા પારડી આજે આપણે ગુજરાતી વિષયમાં માં ક્રિયા વિશેષણ વિશે અભ્યાસ કરીશું આગળ આપણે સંજ્ઞા કોને કહેવાય વિશેષણ કોને કહેવાય એના પ્રકારો વિશે અભ્યાસ કરી ગયા છીએ તો વિશેષણ પરથી આવે છે ક્રિયા વિશેષણ તો વિશેષણની વ્યાખ્યા તમને બધાને ખ્યાલ જ હશે આગળ આપણે જોઈ ગયા છીએ તો વિશેષણ કોને કહેવાય તો કે જે નામ સંજ્ઞાના અર્થમાં વધારો કરે ચોકસાઈ ઉમેરે તે વિશેષણ નામ એટલે સંજ્ઞા એના અર્થમાં શું કરે વધારો કરે ચોકસાઈ ઉમેરે તેને વિશેષણ કહેવાય બરાબર ઉદાહરણ તરીકે ધારો કે ફૂલ એક સંજ્ઞા છે પરંતુ આપણે એમાં વધારે ચોકસાઈ ઉમેરીએ એના અર્થમાં વધારો કરીએ ફૂલ એક સંજ્ઞા છે એના અર્થમાં વધારો કરીએ એટલે કે સફેદ ફૂલ લાલ ફૂલ બરાબર તો સફેદ એ ફૂલ સંજ્ઞામાં વધારો કરે છે એટલે સફેદ એ શું છે વિશેષણ છે બરાબર એટલે ચોકસાઈ ઉમેરે એને વિશેષણ કહેવાય તો ક્રિયા વિશેષણ શબ્દ સાંભળતા જ એ જ વિચાર આવે કે ક્રિયાના અર્થમાં વધારો કરે તે ક્રિયા વિશેષણ બરાબર એટલે નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય વિશેષણ અહીં છે ક્રિયા વિશેષણ એટલે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય ક્રિયા વિશેષણ કહેવાય છે બરાબર એટલે ક્રિયા વિશેષણની આ વ્યાખ્યા છે પણ તમે વિચારો કે ક્રિયાના અર્થમાં વધારો કરવો એટલે શું બરાબર તો નવમાં ધોરણમાં તમે સમજ્યા હતા કે સંજ્ઞાના અર્થમાં ગુણ આકાર કદ સંખ્યા આદિ ના અર્થ ઉમેરવાનું કાર્ય કરે તે વિશેષણ તો ક્રિયા વિશેષણ ક્રિયાના અર્થમાં શું ઉમેરવાનું કાર્ય કરતું હશે તો આપણે એના વાક્ય જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે બરાબર અહીં આપણી ક્રિયા વિશેષણની વ્યાખ્યા શું થશે કે ક્રિયાના અર્થમાં વધારો કરે તેને ક્રિયા વિશેષણ કહેવાય છે અહીં ઉદાહરણ આપને આપ્યા છે પહેલું છે કે મોટાભાઈ દોડે છે ક્રિયા કઈ છે દોડવાની છે કઈ છે દોડવાની બીજું વાક્ય છે મોટાભાઈ સવારે દોડે છે દોડે છે પણ ક્યારે દોડે છે તો સવારે દોડે છે એટલે અહીં જે સવારે શબ્દ છે એ ક્રિયાના અર્થમાં શું કર્યો વધારો કર્યો દોડવાની ક્રિયા છે પરંતુ ક્યારે છે સવારની છે ત્રીજું વાક્ય છે મોટાભાઈ બગીચામાં દોડે છે દોડે છે પણ ક્યાં દોડે છે બગીચામાં દોડે છે બરાબર એટલે દોડવાની શું છે ક્રિયા છે બરાબર અહી સવારે દોડે છે બગીચામાં દોડે છે ચોથું વાક્ય છે કે મોટાભાઈ ઝડપથી દોડે છે એટલે દોડવાની ક્રિયા છે દરેક વાક્યમાં દોડે છે દોડે છે એટલે દોડવાની ક્રિયા છે પરંતુ એ દોડવાની જે ક્રિયા છે એમાં સવારે બગીચામાં ઝડપથી આ જે શબ્દ છે એને શું કર્યો વધારો કર્યો તો એને શું કહેવાય ક્રિયા વિશેષણ કહેવાય પાંચમું વાક્ય છે મોટાભાઈ સવારે બગીચામાં ઝડપથી પાંચ રાઉન્ડ દોડે છે કેટલા રાઉન્ડ પાંચ રાઉન્ડ બરાબર એટલે આજે શબ્દ છે આવી ગયો અહીં સવારે બગીચામાં ઝડપથી પાંચ રાઉન્ડ આ વધારે નો શબ્દ છે એટલે દોડે છે પણ કેટલા રાઉન્ડ દોડે છે પાંચ રાઉન્ડ દોડે છે તો અહીં સવારે બગીચામાં ઝડપથી પાંચ રાઉન્ડ બરાબર એ શબ્દ શું દર્શાવે છે ક્રિયા વિશેષણ છે એટલે દોડવાની ક્રિયા છે પરંતુ અહીં સમય દર્શાવે છે ક્યારે દોડે છે તો કે સવારે એટલે સમય વાચક ક્રિયા વિશેષણ આ તમારા ક્રિયા વિશેષણના પ્રકારો છે બરાબર સવારે સમય વાચક ક્રિયા વિશેષણ બગીચામાં દોડે છે એટલે શું દર્શાવે તો કે સ્થાન દોડે છે ક્યાં દોડે છે તો બગીચામાં એટલે સ્થળ કે સ્થાન વાચક ક્રિયા વિશેષણ બરાબર સ્થળ અથવા તો સ્થાન વાચક ક્રિયા વિશેષણ ત્યાર પછી અહીં છે ભાઈ ઝડપથી દોડે છે દોડે છે ઝડપથી દોડે ધીમેથી દોડે કેવી રીતે તો એ રીત રીત દર્શાવે દર્શાવે છે છે દોડવાની એટલે પ્રકાર આવશે ક્રિયા વિશેષણ ત્યાર પછી પાંચમું વાક્ય છે એમાં પાંચ રાઉન્ડ એટલે પાંચ રાઉન્ડ માત્રા દર્શાવે બરાબર એટલે અહીં પ્રકાર આવશે એના સિવાય બીજો અભિગમ વાંચે ક્રિયા વિશેષણ પણ છે પરંતુ અહીં ઉદાહરણ આપ્યા છે એમાં આપણે આ પ્રકારો ક્રિયા વિશેષણના છે હવે આપણે ક્રિયા વિશેષણના જે પ્રકારો છે સમય વાચક રીત વાચક બરાબર સ્થાન વાચક માત્ર વિશેષણ અભિગમ વાચક ક્રિયા વિશેષણ આ જે પ્રકારો છે એનું ઉદાહરણ સહિત વિસ્તારથી અભ્યાસ કરીશું અહીં આપણને કોષ્ટક આપ્યું છે તો એમાં આપ્યું છે વાક્ય અ અને બ બંનેમાં વાક્ય અલગ છે જોઈએ આપણે શું તફાવત છે અહીં પહેલું વાક્ય છે અમે પાછા જવાના હતા બરાબર હવે એ જ વાક્ય નહીં આપ્યું છે અમે તરત પાછા જવાના હતા કયો શબ્દ ઉમેરાયો છે અહીં તો તરત બીજું છે પપ્પા તમારું સરનામું શોધતા હતા છે પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા તો ઘણા વખતથી બરાબર આ શબ્દ ઉમેરાયો છે ત્રીજું વાક્ય છે કે નર્મદાએ મને જાગૃત કર્યો છે છે નર્મદાએ મને હર હંમેશ જાગૃત કર્યો છે ચોથું વાક્ય છે અમારી છત્રી એમ તૂટી ન જાય અમારી છત્રી એમ વરસ દિવસમાં તૂટી ન જાય એટલે વરસ દિવસમાં શબ્દો ઉમેરાયો છે પાંચમું વાક્ય છે બા બિચારી વૈતૃ કરતી એ જ વાક્ય છે બા બિચારી રાત દિવસ વૈતૃ કરતી એટલે કયો શબ્દો છે રાત દિવસ તો અહીં તરત ઘણા વખત થી હર હંમેશ વર્ષ દિવસમાં રાત દિવસ આ શબ્દો ઉમેરાયા છે તો બંને વાક્યમાં જે બંને જે છે અમા વાક્ય છે બ માં છે બરાબર તો અમા જે વાક્ય છે એમાં આ જે શબ્દો છે બધા રાત દિવસ આ બધા જ શબ્દો શું દર્શાવે છે તો કે સમય દર્શાવે છે શું દર્શાવે સમય દર્શાવે તો આ શબ્દોના પ્રયોગથી ક્રિયાના સમયના સંદર્ભે અર્થ બદલાય છે ક્રિયા થતી છે પરંતુ એના અર્થમાં એ શબ્દ શું કર્યો વધારો કર્યો બરાબર અહીં છે કે અમે તરત પાછા જવાના હતા તો તરત જવાના છે પરંતુ શબ્દો છે એ ક્રિયા વિશેષણ છે ક્રિયાના અર્થમાં વધારો કર્યો એમ તેથી આ શબ્દ શું છે સમયવાચક ક્રિયા વિશેષણ કહી શકાય એટલે પહેલો આપણો જે પ્રકાર છે સમય વાચક ક્રિયા વિશેષણ બરાબર એના ઉદાહરણો અહી બીજા વાક્યો પણ છે બરાબર એ સલાહો હું પાંચ મિનિટ માં ભૂલી ગયો ત્રીજું વાક્ય છે થાક કે કંટાળાની કદી ફરિયાદ નહીં ચોથું છે પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે આ બધા જે વાક્ય છે એમાં કયા શબ્દો સમય દર્શાવે છે બરાબર એ તમારે શોધવાનું છે બરાબર એટલે આજે પાંચ વાક્યો છે એમાંથી તમારે શોધવાનું કે સમય વાચક ધરાવતા શબ્દો કયા છે ખ્યાલ આવ્યો આ તમારે જાતે કરવાનું આગળ જોઈશું અહી આપણને એક રમત આપી છે એમાં કેટલાક વાક્યો આપ્યા છે તેમાં સમય સૂચક કોઈ શબ્દ દર્શાવ્યો નથી આપણે ઉમેરવાનું છે સમયવાચક શબ્દ આપણે ઉમેરીને વાક્ય નવું બનાવવાનું છે અહી પહેલું વાક્ય છે કે અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવ્યા હતા કોઈ પણ શબ્દ સમય દર્શાવતો નથી બરાબર તો આપણે ઉમેરીશું બરાબર અહીં વાક્ય આપ્યા છે આપણને કે અમારી શાળામાં આજે શિક્ષણ મંત્રી આવ્યા હતા આજે આવ્યા હતા ગઈકાલે આવ્યા હતા કોઈ વારનું નામ લખીએ સોમવાર આવ્યા હતા રવિવાર આવ્યા હતા એ બધા જ શબ્દો કોઈ પણ શબ્દ આપણે ઉમેરી શકીએ અહી છે આજે ઉમેર્યો છે તો આજે શું છે સમય દર્શાવે છે તેવી જ રીતે દાદા છાપુ વાંચે છે બરાબર તો આપણે ઉમેરી શકીએ દાદા સવારે છાપું વાંચે છે ખ્યાલ આવ્યો અહીં જો તમે આ એક જ વાક્ય છે ઘણા બધા અહીં શબ્દો ઉમેરીને બનાવ્યું છે જો આજે સોરી અમારી શાળામાં આજે શિક્ષણ મંત્રી આવ્યા હતા આજે શબ્દ ઉમેરી શકાય તેવી રીતે ગયા અઠવાડિયે અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવ્યા હતા એટલે ગયા અઠવાડિયે સમય દર્શાવે એક વાર અમારી શાળામાં શિક્ષણ મંત્રી આવ્યા હતા એક વાર શબ્દ સમય દર્શાવે અમારી શાળામાં પંદરમી ઓગસ્ટે શિક્ષણ મંત્રી આવ્યા હતા તારીખ બી આપણે દર્શાવી શકીએ એટલે પંદરમી ઓગસ્ટે શું દર્શાવે સમય દર્શાવે એટલે આજે ગયા અઠવાડિયે એક વાર પંદરમી ઓગસ્ટ એક જ વાક્યમાં આપણે કેટલા બધા શબ્દો ઉમેરીને એને સમયવાચક વાચક ક્રિયા વિશેષણ આપણે બનાવી શકીએ એમ તેવી રીતે ઘણા બધા વાક્યો આપ્યા છે તો દાદા છાપુ વાંચે છે તો દાદા સવારે છાપુ વાંચે છે બરાબર અમે સોમનાથના પ્રવાસે જવાના છીએ તો આપણે કોઈ તારીખ પણ લખી શકીએ કે દસ ઓક્ટોમ્બરે અમે સોમનાથના પ્રવાસે જવાના છીએ બરાબર આવતા અઠવાડિયે બરાબર આ રીતે આપણે આ વાક્યને બનાવી શકીએ તો પણ તમારે જાતે વાક્ય તમારે આજે બરાબર એ વાક્યનો તમારે જાતે આ રીતે શબ્દો ઉમેરીને તમારે સમયવાચક ક્રિયા વિશેષણના વાક્યો બનાવવાના છે તો આ થયું આપણું સમયવાચક ક્રિયા વિશેષણ આગળનો પ્રકાર આપણે જોઈશું બરાબર અહીં આપણને અ અને બ માં વાક્યો આ રીતે આપ્યા છે પહેલું વાક્ય છે કે વેકેશન પૂરું થઈ ગયું એ જ વાક્ય અહીં છે કે વેકેશન જલ્દી પૂરું થઈ ગયું કયો શબ્દ ઉમેરાયો છે જલ્દી બીજું વાક્ય છે સુરતમાં કારમાં આગ લાગી સુરતમાં કારમાં અચાનક આગ લાગી કયો શબ્દ છે અચાનક ત્રીજું વાક્ય છે આવડી મોટી ઇમારત બની ગઈ ને ખબર ન પડી રાતોરાત આવડી મોટી ઇમારત બની ગઈ ને ખબરે ન પડી કયો શબ્દ અહીં ઉમેરાયો છે તો કે રાતોરાત ચોથું વાક્ય છે મને કોઈ રસ્તે મળે ને કદી પૂછે કે કેમ છે અહીં આપ્યું છે એ જ વાક્ય ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી ધીમેથી પૂછે કે કેમ છે અહીં ઓચિંતુ બરાબર ઓચિંતુ અહીં ખાલી બદલાયો છે મને કોઈના બદલે કોઈ મને બરાબર એટલે ઓચિંતુ શબ્દ આવશે અને ત્યાર પછી અહીં આવશે આવશે શું આવશે કદી ધીમેથી શું છે ધીમેથી એટલે અહીં ફક્ત ખાલી ઓચિંતુ શબ્દ અને ત્યાર પછી અહીં ધીમેથી આ બંને શબ્દો ઉમેરાયા છે પાંચમો વાક્ય છે સાહેબ કાંઈ પૂછે તો જવાબ આપજે એ જ વાક્ય અહી આપ્યું છે સાહેબ કઈ પૂછે તો જવાબ ફટાફટ આપજે કયો શબ્દો અમે છે ફટાફટ જવાબ આપવાનો છે પણ કેવો તો ફટાફટ આપવાનો છે તો જલ્દી અચાનક રાતોરાત ઓચિંતુ ધીમેથી ફટાફટ આ બધા શબ્દો શું દર્શાવે છે શું દર્શાવે છે બોલો તો એ જે શબ્દ છે એ ક્રિયાની રીત દર્શાવે છે બરાબર કે વેકેશન પૂરું થયું પણ જલ્દી એમ જલ્દીથી થી પૂરું થઈ ગયું સુરતમાં અચાનક આગ લાગે છે પણ અચાનક લાગે એટલે એ ક્રિયાની રીત દર્શાવે છે અહીં છેલ્લું વાક્યમાં છે કે સાહેબ કઈ કંઈ પૂછે તો જવાબ આપવાના પણ કેવી રીતે આપવાના તો ફટાફટ આપવાના ધીમેથી ઝડપથી ફટાફટ બરાબર એટલે એનો ઝડપથી પણ થઈ જાય ઝડપથી આપજે તે રીતે કોઈ ધીમે ધીમેથી તો આ રીતે એ શું દર્શાવે છે તો એ ક્રિયાની રીત દર્શાવે છે બરાબર અહીં પેરેગ્રાફમાં આપ્યું છે આપણને કે આપણે આ વાક્યોને ધ્યાનથી વાંચીએ તો વિભાગ અને બ વાક્યોમાં અર્થમાં કાંઈ ફેર લાગે છે લાગે છે ને આપણને અહીં આ અર્થ આ શબ્દો ઉમેરાયા છે વેકેશન પૂરું થઈ ગયું અને વેકેશન પૂરું થઈ ગયું અને વેકેશન જલ્દી પૂરું થઈ ગયું આ ફેર છે વેકેશનના દિવસો જલ્દી વીતી ગયા હોય એવું લાગે છે માત્ર પૂરું થવું અને જલ્દી પૂરું થવું વચ્ચે જે અર્થનો ભેદ પડ્યો તે જલ્દી શબ્દ થી છે ને જલ્દી આ શબ્દ દ્વારા પૂરું થવાની રીતનો નિર્દેશ થાય છે સાનો રીતનો બીજા વાક્યોમાં પણ જોઈએ તો આગ લાગવી અને અચાનક આગ લાગવી મને કોઈ મળે અને ઓચિંદુ મને કોઈ મળે કદી પૂછે ને કદી ધીમેથી પૂછે બરાબર આ શું છે તો કે ક્રિયામાં આ રીતનો અર્થ ઉમેરનાર ઘટક છે એને શું કહેવાય ક્રિયાવાચક વિશેષણ કહેવાય આગળ આપણે કયો પ્રકાર જોયો સમયવાચક ક્રિયા વિશેષણ અને આ બીજો પ્રકાર છે રીતવાચક અથવા એટલે રીતિવાચક ક્રિયા વિશેષણ ક્રિયાની રીત એમ દર્શાવે ખ્યાલ આવ્યો તો આપણે અહીં સુધી જ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના ક્રિયા વિશેષણના જે પ્રકારો છે એનો અભ્યાસ કરીશું તો આટલું તમારે આજે જે ચાલ્યું છે સમયવાચક ક્રિયા વિશેષણ અને રીતિવાચક એટલે કે રીતવાચક ક્રિયા વિશેષણ આ તમારે એનો અભ્યાસ કરવાનો જેટલું ચાલ્યું છે એટલું તમારે વાંચવાનું થેન્ક યુ